स्वागत है दोस्तों। आज सेटअप थोड़ो चेंज करियो छे। दर वक्त आपणे घरे करीए छे, पण आ वक्त उमेश भाई, ललित भाई, विराज भाई, कपिल भाई बधाने इच्छा हती के आ वक्त अमारे त्यां होय, एटले त्यां आव्या छीए। આજના આ લાઈવમાં થોડું બે ત્રણ વસ્તુ ચેન્જ એટલા માટે છે, સૌથી પહેલી વાત ગઈકાલે સ્વર્ગસ્થ તો કેમ કહેવાય પણ બ્રહ્મલિંગ સંત શ્રી નારાયણ સ્વામી બાપુનો પ્રાગટ્ય દિવસ હતો, પણ બુધવાર આજે આવતો હતો એટલે એમને યાદ કરીને આજે એમને ગાયેલા ભજનોને કોશિશ કરીએ કે આપણા હૃદય સુધી પહોંચાડીએ। એમના જેવું ગાવું એ તો બહુ અશક્ય વાત છે, કારણ કે પરમાત્મા એક જ વ્યક્તિ બનાવે છે, છતાં એના આમાંથી પ્રેરણા લઈ અને આપણે એમના ભજનોને યાદ કરીએ તો પણ એ સાર્થક ગણાય। મારા ઉપર એમની બહુ મોટી કૃપા રહી, હું નાનપણથી એમને સાંભળતો આવ્યો છું, એમણે પાસે બેસાડી અને સુંદર રીતે ભજનો કેવી રીતે ગવાય એની રાહ બતાવી છે। તો એમના ચરણોમાં કોટી કોટી વંદન કરી અને એમને યાદ કરીએ। બીજી જે મહત્વની વાત છે દોસ્તો, આજે એવી રીતે સેટઅપ લગાડ્યું છે કે જે લોકો કમેન્ટ્સ કરશે એને અમે આજે હું નામ નહીં બોલી શકું, એટલા માટે કે સેટઅપ બહુ દૂર છે, મને નામ મળી શકે એવું નથી, એટલે અત્યારથી જ હું બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું અને પછી હું પ્રોગ્રામ પછી જ્યારે આ કાર્યક્રમને જોઈશ ત્યારે હું બધાને પર્સનલી એવું હશે તો ફરીથી થેન્ક્સ કહીશ, પણ અત્યારે આપ બધા સાંભળો છો એટલે આ સુંદર મજાની એક યાત્રા તમારા ભરોસે અમે ચાલીએ છીએ અને ખરેખર ખૂબ સુંદર મજાના આ બધા પ્રતિભાવો મળે છે, એટલે આ કાર્યક્રમને આપણે એ રીતે આગળ વધારીએ છીએ। આવો સંતોણીના થોડા શોર આપણે સાંભળીએ અને ફરીથી આપના બધાનો ખૂબ ખૂબ સ્વાગત સાથે એક નમ્ર કોશિશ કે એમને આપણે યાદ કરી શકીએ। થેન્ક યુ વેરી મચ। તમારા પુત્રને સૌથી સમરીને
વસના સમરે મે હાટ વાણિયા રાત્રે સમરે કોઈ સંત લગે ચગોરે દીની જય ગણેશ જય ગણેશ જય ગણેશ Thank you.
Ah,
संत मिलन को जाइए तजी मान मोह अभिमान। संत मिलन को जाइए ऐ तजी मान मोह अभिमान। ज्यो ज्यो पाव आगे धर कोटि यज्ञ समान। નાના મોટે મોટી વાત, પણ પૂજ્ય નારાયણ સ્વામી સૌથી મોટી ખાસિયત કોઈ હોય તો એની શબ્દોની સ્પષ્ટતા હતી. એનું ભજન તમારે લખવું હોય લાઈવમાં તો તમે લખી શકો એટલા શબ્દોની સ્પષ્ટતા હતી. તો એ કોશિશ કરી આપણે કરી શકીએ છીએ કે નહીં. સંત મિલન કો જાઈએ, સંત એના સ્વભાવના છો. એક બહુ સુંદર મજાનો દાખલો છે. એક સંત નદીમાં સ્નાન કરી રહ્યા છે અને તણાતો 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 એક વીછી આવ્યો છે બચવા માટે. ક્યાંક પાપા મારે ક્યાંય જગ્યા નથી. સંતે જોયું આને જીવ બચાવવો છે. સંતનો સ્વભાવ છે આમ હાથ આપ્યો. એ હાથ આપ્યો એટલે તરત વીછી હાથ ઉપર આવી ગયો. પણ વીછીનો પણ સ્વભાવ છે, જેવો હાથ જોયો એટલે ડંક માર્યો. એ ડંક માર્યો એટલે વીછી પાછો પડી ગયો પાણીમાં, વળી પાછો. સંતે એની વીછી છે હાથમાં લીધો, પાછો ડંક માર્યો, પાછો આવું પાંચ છ વખત થયું એટલે કાંઠે એક માણસ ઉભેલો. એને કીધું કે હે બાપુ, આ વીછી તમે ઘડીએ ઘડીએ ડંક મારે છે ને તોય તમે એને બચાવવા માટે ઘડીએ ઘડીએ હાથ આપો છો, આવું શું કામ કરો છો? ત્યારે સંતે જે જવાબ આપ્યો એ સાંભળવા જેવો છે કે ભાઈ, ડંક આપવો હોય એનો સ્વભાવ છે અને એને બચાવવો એ મારો સ્વભાવ છે. સંતનો સ્વભાવ એવો હોય કે કોઈ પણને બચાવે, કોઈ પણને તારી દે. એટલે આવા સંતો માટે એક સુંદર દાસ સતારનું એક સુંદર ભજન આપની સમક્ષ રજૂ કરું છું. સુખ દુઃખ મેં સમતા સાધ રહે કુછ ખોફ નહીં એ જાગીરી મેં જો આનંદ સંત પ્રભીર કરે જો આનંદ સંત પ્રભીર કરે એસો આનંદ લાઈએ જાગીરી મેં જો આનંદ સંત પ્રભીર કરે એસો આનંદ લાઈએ આનંદ સંત પ્રભીર કરે ભોરે રહે મેં ધીર
Thank you.
આનંદ આવી ગયો, અમને તો બહુ મજા આવે છે. ત્યાં કેવું સંભળાય છે, બરાબર છે ને બધું? કારણ કે ઓપરેટર, વિડીયોગ્રાફર, જે કહેવાય ટેકનિકલ, આખો સ્ટાફમાં એક જ વ્યક્તિ છે ચેતન ગઢવી, ઓલ ટેકનિશિયનથી માંડીને બધું સાઉન્ડ ઓપરેટર આગળ છે. મુજે મેરી મસ્તી, અમારા પરમ મિત્ર છે ભાઈ દિનેશ રામિયા, એમનો બહુ પસંદગીનું ભજન છે કે આજે ખાસ મારે લેવાનું છે. કારણ કે ઘણા બધા મિત્રોની ઘણી બધી ફરમાઈશ મેં કીધું એમ હોય છે, પણ આજે આખો એક નવો જ રંગ અચાનક આ નીકળી ગયો. અને એમાં મેં કીધું એમ કે આજે આનંદની વાત એ હતી કે એ બહાને આપણે બીજી બાપુને યાદ કરીએ. એટલે એક સુંદર ભજન જેમાં અહમ બ્રહ્માસ્મિ આ વાક્ય ઉપર જ આપણું ભજન છે, જેના દર્શન માટે આપણે દોડ મૂકીએ છીએ, જેના દર્શન માટે આપણે નદીઓ, નાળા, ડુંગરા જે આમ વટાવીને ક્યાં ના ક્યાં દર્શન કરવા જઈએ છીએ, બરાબર છે, એમની જગ્યા છે એ પણ દર્શન કરવા જોઈએ. પણ એક અંદર બેઠો છે જે ક્યાંય ન જાઓ, આંખ બંધ કરી દો, આ બહારની આંખ બંધ થાય કે અંદરની આંખ ખુલે, કેવડી મોટી વાત છે દોસ્તો. એવી સુંદર રચના આપણે સાંભળીએ, કારણ કે હાથો સે કરો ઘર કા કામ, મુખસે બોલો સીતારામ, એ વાત ભજનમાં લાગી પડે. કોઈ પણ કામ કરતા હોઈએ પણ ચિત્ત છે આપણું, મન છે કે જો પરમાત્માના નામ પર હોય એની જે મસ્તી છે એ મસ્તી આખી અલગ છે. તો આવો સરસ મજાની એક આ રચના સાંભળીએ, આનંદ કરીએ, અને શક્ય હોય તો તમે બધા મારી આને ગાજો જ બહુ આનંદ આવશે. કારણ કે જ્યાં ગીત લાગે કે આ તો મસ્તીની વાત છે. Thank you.
Oh,
Thank you.
એવા કવિ શ્રી દાદની આ રચના હમણાં જ એમનું
સ્વર્ગવાસ થયો, એમને પ્રાંજલિ આપી અને આ એક સુંદર રચના સાંભળી દીધી. શિવ સમાન કોઈ દાતા નહીં, શિવ સમાન કોઈ દાતા નહીં, પદ વિદાન મહા શિવ સમાન કોઈ દાતા નહીં, એ વિપદ વિદાન મહા. અબ તો લજ્જા મોરી રાખ્યો અખંડ તપસ્યા કારણ ની પ્રેમ સે બોલો જય જય ભોલેનાથ ભોલેનાથ. મહાદેવજી જાજો ખર્ચો નો પૂજા કરી લે. કવિ કહે છે કેટલું જોઈએ, એક પુષ્પમ એક બીલી પત્રમ એક લોટા જલ કી દયાળુ બીજ કે દેત હૈ ચંદ્ર મોહી ફલ ચા, દયાળુ બીજ કે દેત હૈ ચંદ્ર મોહી ફલ ચા. તો કૈલાસ કે નિવાસી કૈલાસ કે નિવાસી નમો બાર બાર હો, નમો બાર બાર હો, આયો શરણ તિહારે પ્રભુ કૈલાસ કે નિવાસી, કૈલાસ કે નિવાસી નમો બાર બાર હો, કૈલાસ કે નિવાસી નમો બાર બાર હો, આયો શરણ તિહારે પ્રભુ Thank you.
क्या करूं मैं ऐ शिव जी बखान क्या करूं मैं बखान क्या करूं बखान क्या करूं मैं राखों के ढेर का चपटी भभूत में है खजाना कुबेर का चपटी भभूत में है खजाना कुबेर का हे गंगधार मुक्ति द्वारो गार तू हे गंगधार मुक्ति द्वारो गार तू हे गंगधार मुक्ति द्वार ओंकार तू आयो आयो शरण तिहारे कृपा बिना नहीं ले ए नहीं
विश्वास तेरी दया से तरु तरु को कहे दादू एक बार कहे दाद एक बार मुझको निहाल तू अब पढ़ू करो आयो जब तब तीरथ जो प्रभु ना
નામે પાતક છૂટી જે નામે નાશે ગયો પ્રભુ નામ કી ઔષધિયો ખરી નીતિ સે ખા હમ જો પીડા વ્યાપે નહીં યો મહાન રોગ મિટ જા ઉસકે નામ સે બન જાએ તેરે બિગડે કામ ના જપ લે હરિ કા જપ લે હે જપ લે હે તું જપ લે જપ લે હરિ કા
Amen.
इश्क करने वालों को, इश्क करने वालों को, इश्क करने वालों को वहदत का मजा मिलता है। वहदत अपना मन, इश्क करने वालों को वहदत का मजा मिलता है। इश्क सच्चा हो बंदे का तो बंदे को खुदा मिलता है। इश्क सच्चा हो बंदे का, इश्क सच्चा हो बंदे का, बंदे को खुदा मिलता है। इश्क में क्या बताएं कि दोनों किस कदर चोट खाए हुए हैं।
शांति पवारे में संत करी, शांति
મિત્રો, ફરીથી જે ક્ષતિ હશે અમારી પણ આપે ઉમદા દીધે સાંભળ્યા. અને આજે ખૂબ આનંદની વાત છે કે પરમ રમણીક નારાયણ સ્વામીને અમે યાદ કર્યા. આપ પણ યાદ કરજો, જ્યારે પણ ભજન સાંભળવાની ઈચ્છા થાય ચોક્કસ સાંભળજો. અને ફરીથી આ બધાનો મને એટલો જ આભાર કે આવો સરસ અમને ચાન્સ આપ્યો, મોકો આપ્યો. ફરી પાછા મળશું, મેળે મેળા વડે મળશું, ગામ ગિયા વાયદા સાથે. સૌ મિત્રોને જય માતાજી, જય નારાયણ, હરિ ઓમ.